કન્યા છાત્રાલયના લોકાર લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ગુજરાતના સર્વાંગી વેચા વિકાસ માટે રાત દિવસ મહેનત કરી રહેલા એવા આપણા લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ધામના કોઠારી પરમપુંજી ઘનશ્યામ સ્વામી અને હંમેશા પચીસ વર્ષથી આદિવાસી વિસ્તાર માટે ચિંતા કરતા અને સેવા કરતા એવા પીપી સ્વામી એકસો આઠ છાત્રાલયના મુખ્યદાતા દાતા ભાઈ શ્રી કેશુભાઈ મંચ ઉપર ઉપસ્થિત વંદનીય સંતો આગેવાનો આ વિસ્તારના સંસદ ભાઈ શ્રી મનસુખભાઈ સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી અરવિંદભાઈ ઉપસ્થિત ભાઈઓ બહેનો અને બાળકો સર્વાંગી વિકાસ માટે શેવાડાના માનવીની સુવિધા ઉપલબ્ધ જરૂરી છે અને એના માટે અમારે પીપી સ્વામી પચીસ વર્ષથી ડાંગમાં કામ કરે કેશુભાઈ મારા અંગત મિત્ર છે બહુ બીજી રહે ધંધામાં બે હજાર ત્રણમાં વિજયભાઈ અમે ડાંગના પ્રવાસે ગયા એટલે મેં એમને પીપી સ્વામીએ ત્યાં અમે બધાને મળ્યા પીપી સ્વામીએ વ્યવસ્થા કરી હતી ત્યારે મેં એમને કીધું કે તમે આ ડાંગના વિસ્તારમાં જે અસુવિધાઓ છે સુવિધા પ્રાપ્ત થાય એના માટે કંઈક કરો અને એમને મને આનંદ છે કે એવું કામ ઉપાડ્યું કે આદિવાસી વિસ્તારમાં ખરેખર જે અભાવ હતો આ બાળકોને જે રહેવાનો ભણવાનો એમાં એકસો આઠ લઈ બાંધી અને એક અદ્ભુત કામ કર્યું છે કે એક જબરજસ્ત ઉદાહરણ પૂરું પાડ્યું કે ભાઈ આપ પિસ્તાલીસ પચાસ કરોડના પ્રોજેક્ટમાં એક સાતરાલય પિસ્તાલીસ પચાસ લાખનું બને તો પચાસ ટકા મારા પૈસા મારું કોઈ જગ્યાએ નામ નહીં અને જે પૈસા આપે એનું નામ અહીંયા આપણે વડતાલ સ્વામિનાથ ધામનું જે નામ છે એવી રીતે જે દાતાઓ આપે એમનું નામ અને જોત જોતામાં એકસો ને આઠ દાતાઓ મળી ગયા અને આજે સાસઠનું નું લોકાર્પણ અને બાકીના એકાદ વર્ષમાં એકસો આઠ પૂરા થાય છે એક અદ્ભુત કામ કર્યું છે અદ્ભુત કામ કર્યું છે હમણાં ત્રણ ચાર દિવસ પહેલા શહેરના બુદ્ધિજીવો એ આ ખૂબ કામ ભાયું એટલે ખૂબ સારા વાતાવરણમાં કેમ કે આની અંદર કેશુભાઈ છે પચાસ ટકામાં દાતા છે પણ સાપ પચાસ વર્ષ સુધી તૂટે નહીં આનું ફિનિશિંગ સારું હોય ક્વોલિટી સારી હોય વિદ્યાર્થી શાંતિથી ભણી શકે કોઈથી પાણીનું ટીપું ન પડે એ માટે સુરતથી એક કર્મયોગીની ટીમ કામ કરી રહી છે ઘરના પૈસે દર શનિ રવિ વિસ્તારમાં જાય કોન્ટ્રાક્ટર એ નક્કી કરે મટિરિયલ એ લાવે ફિનિશિંગ વાળું કામ કરે આ ઠેઠ ઓરિસા લગ્ન પહોંચ્યું ઓરિસામાં એક કેશુભાઈ બનાવી ત્યાંની સરકાર આખી સિસ્ટમ જોઈને કામ જોઈને કામ કરવાની પદ્ધતિ જોઈને ખુશ થઈ અને આખી ટીમ આવી કે અમારે અમે હાથ શાળીની યોજના કરી તમે અમને સહયોગ આપો અમે અમને શાંતિથી સાંભળ્યા પણ વિચાર્યું ભાઈ હજી અમારે અહીંયા બહુ કામ છે આવું આવા વિસ્તારમાં આપણી આવી બધી આશ્રમ શાળા છસો ને સાઠ છે કેશુભાઈ કે સાસઠમાં મુખ્યમંત્રી આવ્યા આ તો વાણિયા છે બહુ હોંશિયાર હોય તો આપણો મુખ્યમંત્રી હોંશિયાર હોય એમાં ગુજરાતનું છે ને ભાઈ આ મુખ્યમંત્રી વિચારે છે કે ભાઈ કેશુભાઈ એકસો આઠ જો પોતાના દાતા ભાગીદાર ગોતીને આ કરીને કર્યું ને આવી જ ક્વોલિટીથી સરકાર હાંટાળી ની યોજના કરે ને કેશુભાઈ ક્વોલિટી વાળું કામ કરે ચાળી ટકા પૈસાની વ્યવસ્થા કરે તો સરકારે પણ આવું કાંઈક વિચારવું જોઈએ આવું આ મુખ્યમંત્રીના મનમાં કંઈક વિચાર રમતો હશે એટલે આવ્યા છે આજે આ મુખ્યમંત્રી અમારા સુરતમાં જ્યારે આ બુદ્ધિજીવો ભેગા થયા ત્યારે કેશુભાઈને કીધું એકસો આઠમાં ફટાફટ તમને દાતા મળી ગયા છે પણ તમે એક હજાર આઠનું નું આયોજન કરો અને આ જે કઈ આદિવાસી વિસ્તારમાં બધે છે આનું આયોજન કરો કેશુભાઈ છે કે ભાઈ એકસો આઠમાં એક હજાર આઠમાં તમે પચાસ પચાસ ટકા મળો પણ આ પાંચસો કરોડમાં મારે પાસે અઢીસો કરોડ કાઢવાના ને એટલે અમે એને કીધું કે ભાઈ કેશુભાઈ તમે મન મજબૂત રાખો તમે કાંઈક વધારે કાઢશો કાંઈક સરકારની એક આખી એવી યોજના બને અને એ જોગાજોગ જ મુખ્યમંત્રી આપણી વચ્ચે આવ્યા છે મને વિશ્વાસ છે કાંઈક નવું એક કામ સારું થશે અને સરકાર માટે કાંઈ આ બહુ મોટી વાત નથી પણ વાત એ છે કે સમાજના લોકો સાથે મળીને આવું કરે સંસ્થાઓ લોકો સાથે મળીને આવું કરે આ બહુ મોટી વાત છે અને એ આપણા પ્રધાનમંત્રીએ એક લોક ભાગીદારીથી કામ શરૂ થાય એ આખા દેશમાં એક વ્યવસ્થા ઊભી કરી છે અને એક એનું મજબૂત ઉદાહરણ છે એટલે કેશુભાઈને ખૂબ ખૂબ અભિનંદન એના સાથી દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આજે ધામ તરફથી આ સંતોના બધાના આશીર્વાદ અને એમનું પણ કાયમ માટે જે માર્ગદર્શન મેળવ્યું છે એમનો પણ ખૂબ આભાર અને અમારી આ કર્મયોગી ટીમ છે એને જોરદાર તાળીઓથી વધાવી જોરદાર તાળીઓથી વધાવી કર્મયોગી ટીમને એટલે કર્મયોગીને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપી આભાર થેન્ક યુ